પોતે એમાં નથી પણ એને બનાવ્યું. આ વસ્તુ છે ને સાવર, આ પાણી છે, પાણી એને તમે સાવર કહો, શું કહો? પાણી સાવર કોણ તો એ પાણી નરે જીવડાનું જ બનેલું છે. ક્યાંનું બનેલું છે? જીવડાનું. હા, જીવ ને એનો દેહ, જીવ અને એનો દેહ બે ભેગું થઈને આ પાણી છે. આ માટી છે, તે માટી માટી એ છે ને જીવ જીવે છે. આ વાણી મેં નથી જીવ, મારું શું કહેવાનું, વાણી મેં નથી, આ લાકડા ની મહી નથી. એમ ભેદને જો સમજો તો કઈ ઉકેલ આવે. હિમાલયમાં છે, હિમાલયમાં માટી છે, પથ્થર છે, બધામાં જીવ છે, પથરા પર જીવતા હોય છે, જો ઝાડમાં જીવ છે. પણ તમે કહો કે આ થોમલો છે, મૂક્યો છે, આ ભીતમાં જીવ છે, તો એને શું કરવાનું? ભીતને માથા પડી આપણે ને? એને ભેદને ઓળખો, જીવ ક્યાં છે ને ક્યાં નથી. જો હવે કેટલાક જીવ તમને નથી સમજાતા કે માટીમાં જીવ છે, એમને ક્યાં દેખાય છે, તો તમને લેટ ગો કર્યા ભગવાને કે ભાઈ જાઓ, એરો દિવસ તમને ઓછો લાગશે. તો એક ઇન્દ્રિય ખાવાની તમને છૂટ આપી. એક ઇન્દ્રિય જીવો જે તમે ખાવશો ને એ બધું જીવોડા જ છે, એ ચોખા ઘઉં દાળ બધા જ જીવડા જ છે. જીવ વગર દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી, નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. આ જીવવાળી વસ્તુ જ ખાવી પડે છે, તેનાથી જ શરીરનું પોષણ રહેશે. આ હવામાં નરે જીવ છે તે આપણે લેવું પડે છે ને સ્વાસ. હા, આ પાણીમાં નરે જીવ છે, ખોરાકમાં નરે જીવ છે. એટલે આ જીવમાં વાળી વસ્તુ છે તે એકેન્દ્રિય માટે ભગવાને છૂટ આપી કે એક ઇન્દ્રિય જીવ છે, એમને લોહી માંસ પરું નથી. અને તે આપણે તમારે ઘઉં બાફવા હોય તો ઘઉં કઈ નાચી જાય છે? તપેલી આગળ લઈએ તો ઘઉં નાચી જાય ખરા? અને મંકોડા કીડીઓ બાફવા હોય તો નાચી જાય નહી? તે ત્રાસ પામે છે. મંકોડા કીડીઓ બધા શું થાય છે? ત્રાસ પામે છે. એનું નામ ના દેશો ભગવાને શું કહ્યું? જે તમને દેખીને ત્રાસ પામે છે એનું નામ ના દેશો. શું કહ્યું? આ એક ઇન્દ્રિય તમારે ખાવા પૂરતું નામ દેજો. અને અમથા અમથા ઝાડના પોંદડા છે આમ તોડતા તોડતા રસ્તે ઝાડશો નહીં. જરૂર હોય તો તમે દાંતણ ઉપર જોઈતો હોય તો ટુકડો બાગી લો, પણ અમથા અમથા હાથ એ કરશો. હા, એને દુઃખ થાય છે ઝાડને, ઝાડને દુઃખ થાય છે, પણ વગર કામનું દુઃખ ના દેશો. તમને કામનું હોય તો બધું કરો, કે શું કહે છે? કારણ કે મનુષ્યો એના આધારે, મનુષ્યનો ખોરાક છે, જીવન એના આધારે છે. તો મનુષ્યનો જે પુણ્ય જામે છે એ પુણ્યનો ભાગ એને મળે છે, એની ગતિ ઊંચી આવે છે. શું થાય છે? એવું આ કુદરતનું બંધારણ છે. શું છે? આપણે સમજમાં આવ્યું થોડું ઘણું? થોડું થોડું સમજમાં આવે છે. શું કહે છે? થોડું 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 આવે છે સમજમાં. હા, અંધારાનો સોદા કરી આવો બિસાબ કે છે. અહીં એવો સોદો ના હોય, અહીં તો ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ધી વર્લ્ડ. ધર્મની કેશ વસ્તુ અહીં તમે માગવા વખત રોકડું જ મળી જાય. અહીં ઉદાહરણ હોય બીજે બધે ઉધારી હશે કે તમે ભાવે એ બધું, અહીં તો રોકડું જ. આ બધા મોક્ષ લઈને બેઠેલા છું, અમને છે કહ્યું પછી સંસારમાં છે છતાં મોક્ષ છે, કારણ કે રોકડું મળી ગયું છે અમને. એવું જો પાંચ વખત બોલો નઈ, કલ્યાણ થઈ ગયું, કૃષ્ણ મળવા જ જોઈએ તમને. નીચેથી ફરી ના બોલાય, એવું ઉપરથી નીચે દઈએ, એમ નીચેથી પછી ઉપર આવે ને આવે. પ્રયત્ન કર્યો હોય તો અવાય કે છે. હા, પણ આવું કર્યો, પહેલો રસ્તો બતાવ્યું તમને માળાનો. માળા 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 એવી વસ્તુ છે કે માળા બનાવી કાસ્ટકી બીચ મે ડાલા સુત, માલા બિચારી ક્યાં કરે જપને વાલા કપૂત. શું કહ્યું? એટલે આ માળા તમારું દોળે નહીં, હિન્દુસ્તાન લોકોનું. આ મેં કહ્યું ને, માળા ફેરવો. તમને ગમે એવી વાત? એમાં માળા આવે કે ના આવે? આવે. હે, આવે. તમને કેવું લાગે છે, માળા આવે કે નહીં? એમાં નીચેથી બોલીએ તો
તમે કેમ બોલ્યા નહીં? બોલવું એ છે કેવી રીતે? આપને કહો, હું સમજણ પડે એવું કે છે કે આ રીતે કરી પડે નથી. આમ બોલવાનું કે છે કે બીજું કોઈ અમે અમને કહેવાનું તાત્પર્ય છે લાકડાની માળો સાધુઓ ફેરવે, બાવા ફેરવે, આચાર્ય ફેરવે, ભગતો ફેરવે, કોણ તમે ક્યારે મારો પાર આવશે? લાકડાની માળા હિન્દુસ્તાન લોકો હતી, ફોરીના લોકોને મણકા મણકા આવડા પીરા મણકા ફળા એ તમે હિન્દુસ્તાન લોકો પુનર્જન્મ સમજ્યા પછી લાકડાની માળાઓ તમે સમજ ભાઈ ને? હા, અમે કહીએ માળા ફેરવજો, જુઓ પછી શું થાય છે તો જોજો. તમે સમજ પડી? તમે માળા ફેરવો લાકડાની? ના, ત્યાંની માળા ફેરવો છો? મનની માળા. હે, એવું રાખજો, અમે કાઢી નાખજો. હવે સોના લાકડા છે, ગરાંટીઓ ના છે? પરીક્ષા નથી, ખબર નથી. બજાર બેસે અને ઘેર પાછી કોઠડી બનાવે, કોઠડી ના જાય ને, ચાલ્યું ચાલ્યું કૃષ્ણ ભગવાન ચાલે એ ચાલ્યો, બસી ગયું બધું. પણ કાચા નથી કૃષ્ણ ભગવાન, એ ચિંતા ચિંતા તો એવી જાગશે તે મહી હડો હળ બાળશે, શું બધું બાઈ મેળશે મહી. માટે પોલું નહીં ચાલે, અહીંયા આગળ સાચું કરવું પડશે. પોલું ચાલતું છે? તમને ગમશે આ માળા રહ્યો તો બહુ સુંદર. મેં તમને બતાવ્યો તો બહુ પુનસારી માણસ. હું આપને કહું, અમે જયારે લાકડાની માળા ફેરવી હેતુ માળા આજ સુધી ફેરવી એનો હેતુ એ છેવટે જે આપ રસ્તો બતાવો છો એનો જે હેતુ છે એ હેતુ પ્રાપ્ત કરવાને માટે આજ સુધી ફેરવી કે ભાઈ આ રસ્તે આપણે હેતુ સર છે એમ આજ સુધી ફેરવી ને આજ સુધી માળા ફેરવી તેનો અર્થ શું કર્યો કે આજ સુધી અમે ઘંટી આ ચાલુ રાખી છે કે ભાઈ લોટ લઈ આવો છે ભાઈ તો લોટ પહોંચે એના કહ્યું તારા ગયું ક્યાં બધું આ લોટના માટે ઘંટી ફેરવી છે કે લોટ વગર લોટના માટે? પણ વસ્તુ એવી છે કે અમને એમ લાગ્યું કે આ ભાઈ ઘંટી ફેરવી આપ જેમ કહો ઘંટી ફેરવી પણ લોટ દેખાયો નહીં એ તો અમને લાગ્યું કે જો લોટ દેખાતો તો નથી આ રોજ ફેરો ફેરો તો કરીએ છીએ. આ બાવાઓએ બધું ઊંધું સ્વીકાર્યું છે તેમાં બાવાઓ દોષ નથી, તમારો દોષ છે, ઘંટી પીસનારનો દોષ છે. એને મહેનત ન કરવી ગઈ, શું કરું? અને બાવાની મહેનત ન કરવી ગઈ. આ જેટલા હિન્દુસ્તાન બાવા બધાની મહેનતો ન કરવી ગઈ, શું પાંધા નથી એ તો આ ગંગાજી જાય ત્યારે વળી પવિત્ર થઈને આવે બસ તો પાપ ધોવાય એનો. શું ગંગાજી જાય ને ત્યારે પાપ ધોવાય તે જ સત્યુગમાં ધોવાતો હતો. અત્યારે તો તીરથ ચલા નહાને કુ મન મેલા ચિત ચોર એક હું પાપ ન ઉતારિયા લાયા મન દસ વાર તો પંડ્યા જોડે લડ્યો પેલા જોડે લડ્યો શું ઉતા દસ લેતા રહ્યો. જો કરીબ ના લોકો કેવા વેપારી છે, જ્યાં પાપ ધોવાનો ત્યાંથી બીજો લાયો દસ, કેવા વેપારી મોહનભાઈ. પણ આ જેવું કહું છું મારા ફેરવાની આ સાચી મારા ફેરવું છું ખરા ઘંટી ફેરવામાં અમને વાંધો શું? તરત લોટ મળશે, તરત એનો મળે. આમાં હાલ ગેસ ડિપાર્ટમેન્ટ કે રોકડી વાત છે એનું ફળ રોકડું મળે. અત્યાર સુધી દોડવા આવ્યો તો મારા ફેરી ફેરી કરી પછી મેં મારા ફેરી 6 મહિને બાવે મને કહ્યું મારા ફેરવો લાકડાની મારા મારી પાસે એ લાકડું છે અને હું જીતતો છું મારે એની ફેરવવાની તે તેદાર બાવા દોડ લડી પડ્યો હતો. 6 મહિના ફેરી જોઈ પણ એમ કશું મેં રોડ પર જોવા દે કશું ના. મનની એકાગ્રતા કરવા માટે ચિત્તની એકાગ્રતા રાખવા માટે આ એક સાધન છે. તે સાધન લોકોએ ફોરીન લોકોની વાત હતી તે આપણે સ્વીકાર કરી લીધો જો અને આ સાધન ના ચાલે. આવું સાધન રોકડું અત્યારે સુધી આટલી આટલી માળાઓ ફેરવી પણ ચિંતા જાય નહીં, ઉપાધિ જાય નહીં, મય લોટ નીકળે નહીં. જો મોડા પર દિવેલ ફરી વળેલું હોય, દિવેલ કોઈ ફરી વળે, મોડા પર ના ફરી વળે, તમારા મોડા પર ના પણ બીજા લોકો ફરી વળતા છે, ફરી વળે ને તો ફરી જાય ફરી વળે. હા, તો બધું આટલી બધી માળા ફેરવતા હોય, બાવા સાધુ સંન્યાસી બધા ઉપર માળા દિવેલ ફરી વળેલો હોય છે, મમતા જતી નથી, માળાથી મમતા ના જાય તો પછી મારા શું કામ નહીં?
તમે આટલું કરજો ને મેં કહ્યું, તમે ગમશે વાત? હા ચોક્કસ ગમશે નહી, મારે તો એવી કરવી જ છે. મને તો એવું બતાવે સાચો રસ્તો, તો આપડે એનો અખતરો કરવા તૈયાર. પરિણામ ના દેખાય તો પછી એ મારા ની પેટે છૂટપૂટ. પરિણામ ના દેખાય નહીં, આ તો તમારો આત્મા કેવું કરશે. પહેલે દાડે પરિણામ આવ્યું, અભ્યાસ તમે વાર લાગશે કે ભલે ને વાર લાગે, એમાં શું છે? ચાર પાંચ દાડા હું તો કહું છું કે મહિનો થયો છે, એનો વાંધો નથી. 12 વાક્યો છે ને તમારું આ, એવું 50 વાક્યો થાય એટલો, 50 વાક્યો એક દાડો બોલાય રોજ બહુ. શું કહ્યું? એટલે એનો અર્થ એવો કે હું જે પ્રાર્થના કરું છું એ પ્રાર્થના ને મારે 5 વખત અવળી બોલી જવી. હા એમ જ આપો છો ને? 50 વખત 50 વાક્યો થવા નથી. હા 12 વાક્યો છે ને? હા તો 5 વખત હું અવળી બોલી જઉં. પછી મને પહોંચશે, હું ત્યાંથી જવાબ મોકલી દઈશ તમને. મને પહોંચશે પણ આજથી જ. હા આવું સુરત છે અને નહીં થાય તો શું, તો તમને ઠપકો પણ આપી જાય સાથે, મોકલી લેજો. ઠપકો નહીં, લાકડી લઈને આવજો. ના એવું નહીં, એવું નહીં, એમાં હું નથી માનતો બહુ. ઠપકો આપી દેવાનું બધું. હા ઠપકો આપી જવા માનું છું. ઠપકો ને બધી તમને છૂટ અહીં તો શું, અહીં તો જ્ઞાની પુરુષ ને તો દેહ તબારો કહેવાય. શું કહેવાય? આ પબ્લિક ટ્રસ્ટ ને એટલે તમે જે કરવું હોય કરી શકો. ના બીજું તો કશું નહીં એમાં, તમે બીજું તો કશું કર્યું નથી, અમને લાભ માટે જ બતાવ્યું. એમાં તમારો કઈ સ્વાર્થ નથી. ના પણ બીજી તો મારાથી ઈજા તો થઈ શકે, પણ તમે પછી મારા જેવા કોકને કઈ દાદા આપતા હોય તે મટી જાય. તમારી દવા આલેલી અમને હદી નહીં એમ તો કે. હા એવું તો કેવા આવવાનું, એવું તો કેવા આવું. અને હદે તો શું કરશો? તે કેવા આવવાનું. હા તે કરી શું કરશો? તે કેવા આવવાનું કે તમારી દવાથી ફાયદો થયો. હા બરોબર, એ કહેવાનું ને પેલું કહેવાનું, એ પેલું કહેવાનું પેલું ના કહેવાય એવું બને નહીં. એને તો ગેર વ્યાજબી કહેવાય. અને તે ઠક્કર ના બધા ગુણ હોય જ નહીં ને, ઠક્કર જાતના ચુરાતન ચુરાતન રાગે પડ્યું તો ચુરાતન નહીં કરે. અને અવરું ધાર્યું તો ઠક્કર. કોઈ એવો પરિચય તો નથી થયો ને? કોઈ એવો પરિચય તો નથી થયો ને? અરે બધા એ ઠક્કર જ બધા હોય છે, ઘણા ખાતે ઠક્કર જ હોય. તમે સમજ ને, અહીં તો બધા બધી બધી જાતે આવે ને. અહીં તો અમારે તો કોઈ એવું ગેસ હતો, પેલું ક્લેશ ના થાય એવું કઈ રસ્તો કરો. પણ હું આનો તો અખતરો કરું ને. બરાબર, શું લોકો ગંદા માણસો કરે છે કે આપણને ક્લેશ થઈ જાય છે, અને આપણે ક્લેશ શા માટે બધાને કરાવીએ છીએ, એ બધા શું કરે છે એ નોંધી લાવજો અહીંયા આગળ. ના એ બીજી વખતે, હમણાં નહીં નોંધી લાવું. ના ફરી વખતે. હા હમણાં નહીં, ફરી વખત હું આપને જયારે મળીશ ત્યારે આનાથી જો મને ફાયદો થશે. આ તો તમને બહુ ઉત્તમ દવા થઈ ગઈ, પણ બીજી જયારે આવી કરવું હોય ત્યારે કાઢી લાવજો. સમજે ને? એટલે ક્લેશ જાય ને તો જાણ મોહનભી તરી ગયા. સમજે ને? આવડું બાળક. ઓ ઈશ્વર બધી શું બોલે બોલે. ઓ ઈશ્વર બધીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા. તારો કામ નહીં કે શું કે છે? શું કે છે? અમારા કામ. હવે એ છોકરું બોલે છે તે કે આપણે સમજી લેવાનું કે નહીં? આ સમજી ગયો છે તે કે સમજી ગયો છે ના? તારે કે છે શું કા છોકરા પાસે શું કા બોલાય બોલાય કરે છે? તારે કે ના તેને યાદ રહી ગયું છે ને, તો 18 વર્ષ નો થશે ત્યારે કોઈ જગ્યાએ ડિફિકલ્ટી માં આવશે ને ત્યારે યાદ આવશે. આ ડિફિકલ્ટી માં આવે તારે યાદ આવે. હોકર કે પછી ઓ ઈશ્વર બધી તને તારે યાદ આવે પછી ગાય પછી, અને પછી સંદેક થઈ જાય. એટલે એટલા સારું આ લોકો શીખાઈ જાય. શું સમજાવી પડે ને? પછી બીજું કઈ પૂછવા મને કોનામાં? ઈશ્વરમાં. જો આવું આવું લોકો ઈશ્વર ને બિચારા ને મેન્ટલ હોસ્પિટલ મોકલે કે છે ને ગુણ નથી ઈશ્વર. પણ કયા ગુણ? એટલે મારે એમ કેવું છે કે બાબા એવું શીખવાડ્યું આ લોકોએ ઊંધું, તે લોકોને આ સમજણ વગર લોકો પકડે છે અને ભગવાન ને નિર્ગુણ કયા. અરે ના કહેવાય, એક પથરો પણ નિર્ગુણ નથી કહેવાતો. એમ તો ગુણ નો ભંડાર કહેવાય છે ને પાછો. એક પથરો પણ નિર્ગુણ ના કહેવાય ત્યાં ભગવાન ને નિર્ગુણ કહે છે. કેટલી સમજણ ની ગેરસમજણ છે.
સમજણ જ નથી જગત ને ત્યાં. એ તો કે છે કે આમ તો સગુણ પણ છે, એનો ગુણ નો ભંડાર છે, પણ છતાં નિર્ગુણ ની જે આપણે જે વાતો કરીએ છીએ એ રીતે નિર્ગુણ કહીએ છીએ એમ કે છે. સાચી વાત જ સમજાય નથી. સગુણ ને નિર્ગુણ, સગુણ શું, નિર્ગુણ શું, તો શું સાચી વાત શું છે? નિર્ગુણ એટલે ત્યાંથી નિર્ગુણ કયો કે પ્રકૃતિના ગુણ થી નિર્ગુણ છે. શું કે છે? મારું એ જ કેવું છે ને આપણે, જેનામાં તત્વ રજસ ના તમસ ગુણો નથી, હરક શોક લાભ હાનિ જસ અબજસ સુખ દુઃખ, હા એટલે પ્રકૃતિના ગુણ થી નિર્ગુણ છે, જે પર છે, અને પોતાના સ્વગુણ થી ભરપૂર ગુણ છે. કેવું છે? ગુણો નો ભંડાર છે, પોતાના સ્વગુણો જે છે. ભગવાન ના ગુણ તો એક ગુણ જો પામે તો કલ્યાણ કરી દે. પણ સંસારી પણ હેલ્પ તમને કરે છે, પણ ત્યાં અડચણ પૂરતી છે. અડચણ પૂરતી, હા, દેવું ભેળું કરવા માટે નહીં. બરાબર, તમે સમજો ને? પછી ભેળું કરશો તો પછી એક દાવ ઠોકર ખાઈ જશો. બરાબર, શું કહ્યું? એવો તો ઉપયોગ ના જ કરવો જોઈએ. નહીં, અડચણ કાઢવા પૂરતી આ દાદા. બરાબર, મતવારી વાણી ના હોય, મતારતી. મતારતી સમજાવ તમે. હા, અમે સ્વામિનારાયણ બોલતો હોય તો વૈષ્ણવ ના ગમે, વૈષ્ણવ બોલતો હોય સ્વામિનારાયણ ના ગમે, શિવ ધર્મ ના ગમે, જૈનો ના ગમે, મતાર્થી બધાને ગમવી જોઈએ. તો વાણી ઓળખણ પડી તો ઠીક છે, નહીં તો પછી એમની જોડે મહિનો રહે ને કઈ ઓળખણ પડે. ખરી રીતે તો અમને મજૂરો ઓળખી જાય, મજૂરો બધા ઓળખી જાય. આ મજૂરો છે ને, તમે બૂમ પાડો ભગવાન આવ્યા છે તરત ઓળખી જાય. દાદા ભગવાન તે બધું આખું ડાકોર ગામ જ છે. ત્રણ ત્રણ માર સુધી બધા લોકો દર્શન કરે, કારણ કે ધોગો રાત દાડો રણછોડ જેવા દર્શન કરે છે. હૃદય કુમળા થઈ ગયેલો. કેવું? હૃદય કુમળા થઈ ગયેલો. અને ક્લેશ કંકાસ ખરા, પણ તે તો ઓછા ભગવાન ના છે. એટલે બધાને દર્શન કરી ગયેલા. મંદિર માં, મંદિર ની અંદર દાદા ભગવાન આવ્યા છે એટલે બધા દર્શન કરી જાય.